અમરેલી જિલ્લાના મોગસરામાં નવા સ્વામિનારાયણ મંદિરે ગામના અગ્રણીઓ અને સંસ્થાઓની મીટિંગ મળી હતી. નવા સ્વામિનારાયણ મંદિરમાં તારીખ 23 એપ્રિલ 2022 થી 30 એપ્રિલ 2022 સુધી શ્રીમદ ભગવતનું આયોજન કરવામાં આવનાર છે. આ કથાનું રસપાન વિવેક સ્વરૂપ સ્વામી કરાવશે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તે માટે મીટિંગ યોજાઈ હતી. અહેવાલ કિરીટ જીવાણી, મોગસરા. એટલે અને પત્રિકા પહોંચે એટલે સૌ કોઈને એમ થાય કે ઉત્સવ આપણો છે, અને આ ઉત્સવ બધાનો છે ને. ભગવાનનો ઉત્સવ એટલે બધાનો ઉત્સવ. ભગવાન સર્વ ખલવિદમ બ્રહ્મ, ભગવાન સર્વત્ર છે. જીવ પ્રાણી માત્રનો ક્ષય કરવા માટેનો આ ઉત્સવ આપણે યોજી રહ્યા છીએ. તો એમાં તમામ જીવાત્માનો, કીડીથી લઈને બ્રહ્મા સુધીના તમામ જીવાત્માનો ક્ષય થાય એવા ઉચ્ચ આશયની સાથે જ્યારે શ્રીમદ ભાગવત કથા મહોત્સવનો પ્રારંભ થવાનો હોય ત્યારે એની પૂર્વ સંધ્યાએ પધારેલા તમામ ગામના આગેવાનોને અમે હાર્દિક આમંત્રિત મહેમાનોને અમે ભાવથી આવકારીએ છીએ, બધા ભક્તોનું ભાવથી સ્વાગત કરીએ છીએ. તો આપ સર્વે પધાર્યા છો એ બદલ આપનો બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણને ભગવાન શિવની કૃપાથી આ બગસરાને ખૂબ મોટો લાભ મળનારો છે. કોરોના મહાકાળ મહામારીના સમયમાં બહુ લોકોનું નિધન થયું છે, બધા જાણો છો. નિધનની સાથે સાથે કોરોના કાળને કારણે લોકો માનસિક રીતે બહુ અપસેટ થઈ ગયા છે, એ એટલું જ ગંભીર છે અશ્વિનભાઈ. માનસિક, કારણ કે છેલ્લા 2 વર્ષથી બિઝનેસમાં બધા લોકો આમ તેમ અટવાઈ ગયા હતા, સેટિંગ બધું વિખાઈ ગયેલું, એટલે માનસિક રીતે પેલું થઈ ગયું હતું, આર્થિક રીતે આમ તેમ નુકસાનીમાં આવી ગયા હતા બધા. અને આ કોરોના મહામારીને કારણે લોકોને ભયનું વાતાવરણ સર્જાઈ ગયું હતું, એટલે જીવન ધોરણ એકદમ અપસેટ થઈ ગયા હતા. સારા વિશ્વના કહીએ ને તો એ ના નહીં, આખા વિશ્વનું જીવન ધોરણ અપસેટ થઈ ગયું હતું. જે આનંદથી અને ઉત્સાહની સાથે જે જીવન જીવતા હતા એ ઉત્સાહ અને આનંદ હાવ